गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा माने? आई धवलसान राणी वंस अगेन वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन स्टैंडर्ड फोर्थ सब्जेक्ट इंग्लिश मां आपणे आजे अभ्यास करवानो छे चेप्टर नंबर 8 अ वॉटरिंग राइम। वॉटरिंग राइम એટલે કે પાણી પીવડાવવાની એક આ કવિતા છે। વોટરિંગ આઈએનજી વાળું રૂપ છે જેને વી ફોર કહેવામાં આવે છે, જેના પોએટ ઇઝ પોએટ પી એ રોબ્સ। કોણ છે એના કવિ? પી એ રોબ્સ। તો વિદ્યાર્થી મિત્રો, હંમેશની જેમ આ લેક્ચર શરૂ કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરનું રિવિઝન જોઈ લઈએ, રિકેપ કરી લઈએ। લાસ્ટ લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? તો કે ચેપ્ટર નંબર 7, એમાં એક પોમ હતી ઇવાથા અને એક સ્ટોરી હતી ધ સ્કોલર્સ મધર ટંગ। ધ સ્કોલર્સ મધર ટંગ, પેલા પોમનું રિકેપ કરીએ। ઇવાથા, ઇવાથા કોણ હતો? તો કે રેડ ઇન્ડિયન બોય હતો, લાલ ભારતીય મૂળનો વતની હતો, જે પોતાની દાદીમાં નિકોમન્સ સાથે રહેતો હતો। ક્યાં? તો કે અમેરિકામાં રહેતો હતો, વિગવેમમાં, કે અમેરિકામાં રહેતા ભારતીયોની એક ઝૂંપડી। ઇવાથા શું કરે છે? તો કે એને પક્ષીઓ વિશે જાણવાનો ખૂબ પ્રેમ હોય છે, પક્ષીઓ વિશે અલગ અલગ ભાષાઓ તે જાણે છે, ઉનાળામાં પક્ષીઓ પોતાનો માળો કઈ રીતે બાંધે છે, શિયાળામાં પક્ષીઓ પોતાની જાતને કઈ રીતે સંતાડે છે, એ બધું આ ઇવાથા એને જાણવાની કોશિશ કરે છે। ઇવાથા પ્રેમથી જ્યારે મોકો મળે છે ત્યારે પક્ષીઓ સાથે ટોક કરે છે અને એને ઇવાથાસ ચિકન્સ એ નામે બોલાવે છે। ત્યારબાદ ઇવાથા પશુઓ વિશે વાત કરે છે કે પશુઓ છે એ પોતાનું રહેઠાણ છે, લોજ, એ કઈ રીતે બનાવે છે, એટલે કે પોતાનું નિવાસસ્થાન કઈ રીતે બનાવે છે। પશુઓ માં અલગ અલગ પશુ, દાખલા તરીકે રેબિટ છે તો એક સામાન્ય ડરપોક છે, રેન્ડિયર એટલે કે શીત પ્રદેશનું એક હરણ છે, એક ઝડપથી સ્વિફ્ટલી સરળતાથી કઈ રીતે દોડી શકે છે, જ્યારે જ્યારે પોતાને મોકો મળે છે ત્યારે ત્યારે તે પક્ષીઓ પશુઓ સાથે પણ વાત કરે છે અને તે ઇવાથાસ બ્રધર્સ એ નામે એને બોલાવે છે। તો આ વાત હતી પોમની। નેક્સ્ટ વાત હતી આપણે સ્ટોરી ધ સ્કોલર્સ મધર ટંગ, વિદ્વાનની માતૃભાષા। હવે એક પંડિત છે, એ રાજાની મહેલની દરબારની મુલાકાતે આવે છે અને જેટલા પણ દરબારીઓ બેઠા હોય છે એને એક પડકાર કરે છે, એક પડકાર ફેંકે છે। શું? કે તમે મારી માતૃભાષા ઓળખી બતાવો। એ અલગ અલગ ભાષા ઉપર પ્રભુત્વ, ફ્લુઅન્સી મેળવેલો છે। ફ્લુઅન્ટ એટલે અટક્યા વગર બોલવું, ફ્લુઅન્ટનો મતલબ થશે અટક્યા, રોકાયા વગર બોલવું। તો એને જુદી જુદી ભાષાઓ પર ખૂબ જ પ્રભુત્વ હોય છે। કોને? આ વિદ્વાન પંડિતને। તે દરેક ભાષા ખૂબ જ સહેલાઈથી બોલી શકે છે, એટલે મૂળ કઈ ભાષાનો વતની છે, એની માતૃભાષા કઈ છે, એની મધર ટંગ કઈ છે, કોઈને ખબર પડતી નથી। એટલે તે દરબારીઓ સમક્ષ એક ચેલેન્જ કરે છે કે તમે મારી માતૃભાષા ઓળખી બતાવો। બધા દરબારીઓ પ્રયત્ન કરે છે પણ ઓળખી શકતા નથી, પણ ત્યારે બિરબલ આ ચેલેન્જને સ્વીકારે છે। બને છે એવું એક યુક્તિ દ્વારા બિરબલ જ્યારે નાઇટ સમયે આ પંડિત નિંદ્રાધીન અવસ્થામાં હોય છે ત્યારે તે એના રૂમમાં જઈ અને પીછાથી એના કાનમાં ગલગલિયા કરે છે। અચાનક થયેલા ગલગલિયાથી પંડિત છે એ અર્ધ જાગૃત અવસ્થામાં આવી જાય છે અને જોરથી ચીસ પાડી ઉઠે છે તેલુગુ ભાષામાં હેલ્પ માટે। બિરબલને એની માતૃભાષા હવે ખબર પડી ગઈ કે આ પંડિતની માતૃભાષા તેલુગુ છે। પછી શું થાય છે? તો બીજા દિવસે પાછો દરબાર ભરાય છે, પંડિત, દરબારીઓ, અકબર અને બિરબલ બધા જ આ દરબારમાં ઉપસ્થિત હોય છે। બિરબલ કહે છે કે મેં પંડિતની માતૃભાષા શોધી કાઢી છે, એની મૂળ માતૃભાષા કઈ છે એ મેં શોધી કાઢી છે।
બિરબલ બધા સમક્ષ અને પંડિતની સમક્ષ કહે છે કે આ પંડિતની માતૃભાષા તેલુગુ છે. પંડિત પણ સ્વીકારે છે, બધાને પણ આશ્ચર્ય થાય છે, પણ રાજાને એવો ક્વેશ્ચન કરે છે કે આ તે કર્યું કઈ રીતે. ત્યારે ગઈ રાતે બનેલી સઘળી હકીકત રાજાને બિરબલ વર્ણવે છે. અને છેલ્લે એવું પણ કહે છે કે જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે આપણી માતૃભાષામાં જ ટોક કરીએ છીએ. આપણને ગમે એટલી ભાષાઓ આવડતી હોય બરોબર, પણ જ્યારે પણ આપણે મુશ્કેલ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે જ્યારે કોઈને મદદ માટે બોલાવવા માંગીએ છીએ ત્યારે આપણે આપણી માતૃભાષા એની મેળે ઓટોમેટિક આપણા મુખ ઉપર આપણી જુબાન ઉપર આવી જાય છે. એટલે મેં જાણ્યું કે આ પંડિતની માતૃભાષા તેલુગુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર 7નું રિવિઝન. આજે જે ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 8, અ વોટરિંગ ગ્રાઇન. આમાં પણ એક સ્ટોરી છે, એક પોમ છે. આ પોમ છે વોટરિંગ ગ્રાઇન, આના પછી એક સ્ટોરી છે ગિવિંગ અપ ટ્રી. ઓકે, ટૂંકમાં આ પાઠ છે એ વૃક્ષ વિશે છે, પ્લાન્ટ વિશે છે. ટૂંકમાં આપણે વૃક્ષનું જતન કઈ રીતે કરવું જોઈએ, આપણે વૃક્ષને ક્યારે ક્યાં સમયે પાણી પાવવું જોઈએ, આપણે વૃક્ષની કેર કઈ રીતે કરવી જોઈએ, એ આ કવિતામાં આપણને જણાવવામાં આવ્યું છે. આ કવિતાની સાથે સાથે આપણે થોડા જંબલ વર્ડ્સ પણ લેશું ફ્લાવર્સના, અને થોડા ક્વેશ્ચન આન્સર પણ નો પણ નજર નાખીશું. તે પહેલાં આ પોમની અંદર આવતા ન્યૂ વર્ડ્સ એટલે કે મને અઘરા લાગતા શબ્દો જે તમારે જાણવા જરૂરી છે તેની ચર્ચા કરી લઈએ. તો રૂટ્સ એટલે વૃક્ષનું જે મૂળ હોય જમીનમાં દાટેલું, એ મૂળિયા જેને તમે વૃક્ષને પાણી પાવ એટલે મૂળિયા સુધી જાય પાણી, એટલે વૃક્ષનો ઉછેર થતો હોય છે. શોક એટલે ખાડો, અને થર્સ્ટી એટલે તરસ્યો. ત્રણ મિનિંગ્સ જ છે, રૂટ્સ એટલે વૃક્ષના મૂળિયા, શોક એટલે ખાડો, અને થર્સ્ટી એટલે તરસ્યો. હવે આપણે પોમનું ટ્રાન્સલેશન કરીએ. આ વોટરિંગ રાઇ જેના પોએટ છે પી એ રોબ્સ. કોણ છે એના કવિ? પી એ રોબ્સ. ફર્સ્ટ, અર્લી ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ હાવર આર ધ ટાઈમ્સ ટુ વોચ એવરી કાઇન્ડ ઓફ ફ્લાવર વોટરિંગ એટ નૂન ડે વેન ધ સન ઇઝ હાઈ ડઝન્ટ હેલ્પ ધ ફ્લાવર્સ ઓનલી મેક્સ ધેમ ડાય. પહેલી 8 લાઈનનો આપણે ભાવાર્થ સમજીએ તો કે અર્લી ઇન ધ મોર્નિંગ એટલે કે વહેલી સવારે, ઓર ધ ઇવનિંગ અવર કે સાંજના કલાકે, આર ધ ટાઈમ્સ ટુ વોટર એવરી કાઇન્ડ ઓફ ફ્લાવર કે કોઈ પણ જાતનું ફ્લાવર હોય એટલે કે કોઈ પણ જાતનું ફૂલછોડ હોય, ફૂલનું ઝાડ હોય, એને તમે પાણી આપી શકો છો. ક્યારે? અર્લી ઇન ધ મોર્નિંગ ઓર ધ ઇવનિંગ અવર એટલે કે વહેલી સવારે અથવા સાંજના સમયે. આર ધ ટાઈમ્સ ટુ વોટર એવરી કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ, ફ્લાવર પ્લાન્ટ્સ એવરી કાઇન્ડ, દરેક પ્રકારનું કોઈ પણ, પછી એ ગુલાબ હોય, મોગરો હોય, ચમેલી હોય, ચંપો હોય, સુ વગેરે, બરોબર. વોટરિંગ એટ નૂન ડે વેર ધ વેન ધ સન ઇઝ હાઈ ડઝન્ટ હેલ્પ ધ ફ્લાવર્સ ઓનલી મેક્સ ધ ડાર્ક. વોટરિંગ એટ નૂન ડે, વોટરિંગ એટ નૂન ડે એટલે કે બપોરના સમયે પાણી પાવું, વેન ધ સન ઇઝ હાઈ એટલે કે સૂર્ય છે એની ચરમસીમાએ હોય, ચરમસીમાએ હોય એટલે કે સૂર્યનો પ્રખર તાપ હોય ત્યારે પાણી પાવું શું છે, હિતાવહ નથી. ડઝન્ટ હેલ્પ ધ ફ્લાવર્સ, ત્યારે તમે પાણી પાવો તો એ પ્લાન્ટને મદદરૂપ થતું નથી. ઓનલી મેક્સ ધેમ ડાય, એનાથી શું થાય છે, ફૂલ કરવાઈ જાય છે અને છોડવું નાશ પામે છે.
આપણને ફર્સ્ટ એટ લાઇનમાં શું આપણને જોવા મળ્યું? તો કે અર્લી ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ, વહેલી સવારે કે વહેલી સાંજે પ્લાન્ટ વોટરિંગ કરવું જોઈએ. ત્યારબાદ આર ધ ટાઈમ્સ ટુ વોટર ધ એવરી કાઇન્ડ ઓફ ફ્લાવર્સ, દરેક પ્રકારના જે ફ્લાવર્સ છે એને પાણી પાવાનો યોગ્ય સમય છે કાં તો વહેલી સવાર અથવા વહેલી સાંજ. બપોરના સમયે એટલે કે સૂર્યનો પ્રખર કિરણો આવતા હોય પૃથ્વી ઉપર, સૂર્યનો પ્રખર તાપ આવતો હોય ત્યારે પ્લાન્ટ્સ અને ફ્લાવર્સને પાણી પાવું હિતાવહ નથી. એનાથી શું થાય છે? પ્લાન્ટ્સ મૃત અવસ્થામાં વયા જાય છે એટલે કે કરમાઈ જાય છે. નેક્સ્ટ સામેના પેજ ઉપર જોઈએ તો ઓલ્સો વેન યુ વોટર ધ રૂટ્સ કીપ ધેર માઉથ્સ, ફ્લાવર્સ કીપ ધેર માઉથ્સ વેર વી શુડ વેર અવર બૂટ્સ. જે રીતે આપણે બૂટ પહેરીએ છીએ પગમાં, તે રીતે જે ફ્લાવર છે એ રૂટ એટલે કે પોતાના મૂળિયામાંથી પાણી ખેંચે છે, જેના હિસાબે તેનું શું થાય છે? ગ્રોઈંગ થાય છે, તે પ્લાન્ટ્સ છે એનો ઉછેર થાય છે. સૂપ ધ અર્થ અરાઉન્ડ ધેમ એટલે કે જ્યાં મૂળિયા છે ત્યાં ખાડો કરવો, આજુબાજુ સૂક એટલે કે ખાડો કરવો. સૂપ ધ અર્થ અરાઉન્ડ ધેમ, પ્લાન્ટ્સ વાવ્યો હોય એની આજુબાજુ એક ખાડો ગોળ કરી અને ધેન થ્રુ ઓલ ધ હીટ ધ ફ્લાવર્સ વિલ હેવ વોટર ફોર ધેર થર્સ્ટી ફીટ. ત્યાં તમે પાણી નાખો જેથી ખૂબ જ ગરમી થશે ત્યારે ફ્લાવર્સ છે એના મૂળિયા છે એ ખાડો કરેલો છે તમે જ્યાં તમે જે પાણી નાખેલું છે તેનો તે શું કરશે? પીશે એટલે કે તેની તરસ છીપાવશે. એટલે કે પ્લાન્ટને જે ઓક્સિજનની જરૂર છે, પાણી એનું ઓક્સિજન છે, એ એને મળી જશે. તો આપણને આ પોમમાં શું કહેવા માંગે છે? તો કે આપણને આ પોમમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે કાં તો વહેલી સવારે કાં તો વહેલી સાંજે પ્લાન્ટને પાણી પાવું જોઈએ. બપોરના સમયે જ્યારે સૂર્યનો પ્રખર કિરણો આવતા હોય ત્યારે પાણી પીવડાવવું નહીં, જેથી કરીને ફ્લાવર્સ છે એ ડાય થાય નહીં. જો બપોરના સમયે તમે પાણી પાશો તો ફ્લાવર્સ છે એ મૃત થશે એટલે કે તેનો નાશ થશે. પછી સેકન્ડ પેજમાં આપણે જોયું ઓલ્સો વેન યુ વોટર એટ ધ રૂટ્સ, જ્યારે તમે પાણી પીવડાવો ઝાડમાં ત્યારે એના મૂળિયામાં પીવડાવો, આમ ઉપરથી ન પીવડાવો, ઝાડને નીચેથી પાણી પીવડાવો જેથી એના મૂળિયામાં પાણી જાય. જ્યાં પ્લાન્ટ્સ છે ત્યાં તમે એક ખાડો ખોદી અને ખાડામાં પાણી નાખો જેથી પ્રખર ગરમી જ્યારે પડે ત્યારે મૂળિયા છે એ ખાડામાંથી પાણીને શોષે અને વનસ્પતિને ઓક્સિજન મળી રહે. જે રીતે આપણે પગમાં બૂટ પહેરીએ છીએ તે રીતે તેઓ પણ પોતાને ફિટ એટલે કે રૂટ છે એને ઠંડા કરી શકે. જેમ આપણે પગમાં બૂટ શું કામ પહેરીએ છીએ? સૂર્યના ગરમ હોય એટલે આપણે રોડ ઉપર ચાલી નથી શકતા, કારણ કે તાપને હિસાબે આપણા પગ બળી જાય. તો આપણે બૂટ પહેરીએ છીએ સૂર્યના પ્રખર કિરણોથી બચવા માટે. એ રીતે પ્લાન્ટને શું હોય? બૂટ તો ન હોય, એને પાણી હોય, એ પ્રખર તાપને એ પાણીથી શું કરે છે? પોતાની તરસ છીપાવે છે. તો આ હતું આપણા પોમનું ટ્રાન્સલેશન. હવે થોડીક એક્સરસાઇઝ જોઈ લઈએ. પ્લેસ લેટર્સ ઇન ધ રાઇટ ઓર્ડર ટુ ફોર્મ નેમ્સ ઓફ ફ્લાવર્સ, એટલે કે ફૂલના નામ બનાવવાના છે. આ જે લેટર છે એ શબ્દ છે આડાવડા છે એને યોગ્ય જગ્યાએ ગોઠવીને નામ આપવાના છે. ફર્સ્ટ લેટર અને લાસ્ટ લેટર આપણને આપેલો છે તો અહીંયા નામ છે એસ થી ચાલુ થશે અને એ થી પૂરું થશે. તો શું નામ આવે છે એનું? તો કે સ્વીટ પી, સ્વીટ પી. ફર્સ્ટ છે સ્વીટ પી એટલે મીઠા વટાણાના ફૂલ, અને ગુજરાતી થશે સ્વીટ પી નું મીઠા વટાણાના ફૂલ. ત્યારબાદ છે એમ થી શરૂ થતો શબ્દ મેરી ગોલ્ડ. મેરી ગોલ્ડ નો મતલબ શું થશે? ગલગોટો. મેરી ગોલ્ડ નો મતલબ શું થશે? ગલગોટાનું ફૂલ. ત્યારબાદ છે જસ્મીન. જસ્મીન એટલે શું થશે? જસ્મીન નો મતલબ. ત્યારબાદ છે લોટસ. લોટસ એટલે જસ્મીન એટલે જસ્મીન, લોટસ એટલે કમળ, અને લાસ્ટ છે
મોગરા લાસ્ટ છે મોગરા તો આ શું હતું તો કે આ આડાઓડા લેટર્સ આપેલા હતા એટલે કે સ્પેલિંગ છે પણ એને વેરવિખેર કરવામાં આવ્યું આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને સ્પેલિંગ ઈ સ્પેલિંગ કેનો બનશે નેમ ઓફ ફ્લાવર્સ ફૂલનું નામ બનશે પહેલું શું છે સ્વીટ પી મીઠા વટાણાના ફૂલ મેરી ગોલ્ડ ગલગોટો જસ્મીન લોટસ એટલે કમળ અને મોગરા એટલે મોગરા હવે આપણે જોઈએ ક્વેશ્ચન આન્સર આ પોમના થોડા ક્વેશ્ચન આન્સર ત્રણ ક્વેશ્ચન લીધા છે મેં વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ચલો સાવ સેલો ક્વેશ્ચન છે કે પાણી પાવું કોને પ્લાન્ટ્સ ને એટલે કે છોડવાઓને પાણી પાવાનો બેસ્ટ ટાઈમ સારામાં સારો સમય કયો હોઈ શકે હમણાં જ આપણે વાત થઈ પહેલી જ બે લાઈન છે ફોર્મની અર્લી ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ અવર્સ તો કે ધ બેસ્ટ ટાઈમ ટુ વોટર પ્લાન્ટ્સ ઇઝ અર્લી મોર્નિંગ ઓર ઇવનિંગ અવર એટલે કે પાણી પીવડાવવાનો બેસ્ટ ટાઈમ છે કોને પાણી પીવડાવવાનો તો કે પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પીવડાવવાનો બેસ્ટ ટાઈમ છે અર્લી મોર્નિંગ એટલે કે વહેલી સવાર અથવા સાંજના સમયે વેન શુડ વી નોટ વોટર ધ પ્લાન્ટ્સ આપણે પ્લાન્ટને પાણી ક્યારે ન પાવું જોઈએ એ પણ આપણે જોઈ લીધું છે જોવો જી તમારી ફોર્મમાં વોટરિંગ એટ નૂન ડે વેન ધ સન ઇઝ હાઈ ડઝન્ટ હેલ્પ ધ ફ્લાવર્સ ઓનલી મેક્સ ધેમ ડાય ઓકે તો કે વી શુડ નોટ વોટર ધ પ્લાન્ટ્સ ડ્યુરિંગ નૂન ડે એટલે કે બપોરના સમયે જ્યારે સૂર્ય પ્રખર તાપથી તપતો હોય એટલે ખૂબ ગરમી હોય ત્યારે પ્લાન્ટને પાણી ન પીવડાવવું જોઈએ શું કામે જો આપણે ત્યારે પાણી પીવડાવીએ તો ત્યારે એનું મૃત્યુ થાય છે એટલે કે પ્લાન્ટ નાશ પામે છે વિચ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ શુડ બી વોટર્ડ આપણે પ્લાન્ટને ક્યાં ભાગમાં પાણી પીવડાવવું જોઈએ હમણાં આપણે જોયું હતું ક્યાં ભાગમાં પીવડાવવું જોઈએ વેન યુ વોટર વોટર ધ રૂટ્સ ઓફ ધ પ્લાન્ટ શુડ બી વોટર્ડ એટલે કે ઝાડવાનું જે મૂળ હોય પ્લાન્ટનું જે મૂળ હોય છે જમીનમાં હોય છે ત્યાં પાણી પીવડાવવું જોઈએ કઈ રીતે તો એની આજુબાજુ એક ખાડો કરી અને એમાં પાણી નાખી અને એને પાણી પીવડાવવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ હતી પોમની સમજૂતી જંબલ વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર ફરી વખત આપણે પોમને એક વખત સમજી જઈએ તો કે અર્લી ઇન ધ મોર્નિંગ ઓર ધ ઇવનિંગ અવર આર ધ ટાઈમ્સ ટુ વોટર એવરી કાઇન્ડ ઓફ ફ્લાવર એટલે કાં તો વહેલી સવારે કાં તો સાંજના સમયે છોડવાઓને પાણી પીવાનો યોગ્ય સમય છે જે આપણે પહેલા ક્વેશ્ચનમાં જોઈ ચૂક્યા છીએ વોટરિંગ એટ નૂન ડે વેન ધ સન ઇઝ હાઈ ડઝન્ટ હેલ્પ ધ ફ્લાવર્સ ઓનલી મેક્સ ધેમ ડાય એટલે કે નૂન ડે બપોરના સમયે સૂર્યની પ્રખર ગરમી પડતી હોય ત્યારે ઝાડવાને જો પાણી પીવડાવવામાં આવે તો કાંઈ ન થાય માત્ર એ વૃક્ષનો નાશ થાય ઓલ્સો વેન યુ વોટર એટ ધ રૂટ્સ વોટર એટ ધ રૂટ્સ જ્યારે તમે પાણી પાવ છો ત્યારે ઝાડના મૂળમાં પાણી પાજો ફ્લાવર્સ કીપ ધેર માઉથ્સ વેર વી શુડ વેર અવર બૂટ્સ જે રીતે આપણે પગમાં બૂટ પહેરીએ છીએ એમ ઝાડવાનું પગ ક્યાં છે તો કે એના રૂટ્સ છે એનું માઉથ છે મોઢું છે સોક ધ અર્થ અરાઉન્ડ ધેમ ધેન થ્રુ ઓલ ધ હીટ ધ ફ્લાવર્સ વિલ હેવ વોટર ફોર ધેર થર્સ્ટી ફીટ શુદ્ધ એટલે કે ખાડો ખોડી અને ત્યાં પાણી પીવડાવો જ્યારે વૃક્ષને તરસ લાગશે ત્યારે તે પાણીને તે ખેંચશે એટલે તેની તરસ છીપાશે ત્યારબાદ આપણે જોયા ફૂલોના નામ તો કે સ્વીટ પી મીઠા વટાણાના ફૂલ આડાવાળા લેટર્સને આપણે ગોઠવી અને મિનિંગફુલ ફ્લાવર્સનું નામ બનાવ્યું છે મેરીગોલ્ડ એટલે ગલગોટો જસ્મીન લોટસ એટલે કમળ અને મોગરા એટલે મોગરા ત્યારબાદ ક્વેશ્ચન આન્સર જોયા પોઈન્ટને લગતા જતા વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વોટર ધ પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પાવાનો યોગ્ય સમય તો કે ધ બેસ્ટ ટાઈમ ટુ વોટર પ્લાન્ટ્સ ઇઝ અર્લી મોર્નિંગ ઓર ઇવનિંગ કાં તો વહેલી સવારે કાં તો વહેલી સાંજે વેન શુડ વી નોટ વોટર ધ પ્લાન્ટ્સ આપણે પ્લાન્ટને પાણી ક્યારે ન પીવડાવવું જોઈએ વી શુડ નોટ વોટર ધ પ્લાન્ટ્સ ડ્યુરિંગ નૂન ડે બપોરના સમયે આપણે પ્લાન્ટને પાણી પીવડાવવું જોઈએ નહીં અને વિચ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ શુડ બી વોટર્ડ અને ક્યાં ભાગમાં પાણી પીવડાવવું જોઈએ તો કે ધ રૂટ્સ ઓફ ધ પ્લાન્ટ શુડ બી વોટર્ડ ઝાડનું જે મૂળ હોય મૂળિયા હોય ત્યાં પાણી પીવડાવવું
જોઈએ. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. જેથી કરી અને વર્કશીટ આપવામાં આવશે, વર્કશીટ તમે યોગ્ય રીતે સારી રીતે આન્સર આપી શકો. વર્કશીટ સુંદર અક્ષરે હોમવર્ક બુકમાં એકવાર લખવાની છે, નીચેની લીટીને અડાડીને લખવાની છે, યોગ્ય અક્ષર કરી અને બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અને આ વર્કશીટ કમ્પ્લીટ કરવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આની જ સ્ટોરી એટલે કે પ્લાન્ટ્સ વિશે, વૃક્ષ વિશેની જ એક સ્ટોરી સાથે ફરી મળીશું. થેન્ક યુ.